કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 6માં પાઠ 1 ચાલો ઇતિહાસ જાણીએ એમાં ભાગ 1 ભણીશું. તમે આપણા ઇતિહાસ વિશે જાણતા જ હશો થોડું ઘણું, પણ આ પાઠમાં આપણે આપણા ઇતિહાસના અમુક સાધનો વિશે જોવાના છીએ કે જેના દ્વારા આપણે આપણો ઇતિહાસ જાણી શકીએ છીએ. તમારા 6ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનના એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું. સમાજ વિજ્ઞાનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે. તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે. ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે. જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી પણ આપે છે, જેની મદદથી આપણે વર્તમાનકાળને જાણી શકીએ છીએ. શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ? માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું? તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગર કેવી રીતે રહેતો હશે? ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસા વિશે જાણકારી આપે છે. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે. એક યુગમાંથી બીજા અને બીજા યુગમાંથી ત્રીજા એમ અનેક યુગના માનવ જીવનના રીતરિવાજો, માન્યતાઓ છે. તેમના ખોરાક અને પોશાક વિશે માહિતી આપે છે. જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિહરતા હોઈએ. આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે. તો ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાનકાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. આપણા પૂર્વજો કેવા જીવન જીવતા, તે ક્યાં રહેતા, શું ખાતા, તેમના જીવનની અનેક મહત્ત્વપૂર્ણ બાબતોની આપણને જાણકારી ઇતિહાસ દ્વારા મળે છે. હવે સૌથી પહેલાં જોઈએ તો ઇતિહાસ જાણવાના સાધનના સ્ત્રોતો. ચિંતને વર્તમાનપત્રમાં વાંચ્યું કે ગુજરાતમાં કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. કેટલા વર્ષ? 4000 વર્ષ. તેને આશ્ચર્ય થયું. આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષ જૂનું છે? કેમ કે એ વખતે તો કોઈ ટેકનોલોજી પણ નહોતી. તે કોણે અને કેવી રીતે બાંધ્યું હશે? ત્યાંના લોકો શું ખોરાક ખાતા હશે અને કેવા કપડાં પહેરતા હશે? આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ? તો ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે. એમાં આપણે પહેલું સાધન છે તાડપત્ર અને ભોજપત્ર. પહેલું સાધન યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ ઇતિહાસ જાણવાના સાધનો આપણે યાદ રાખવાના છે અને ખૂબ જ જરૂરી છે. પહેલું છે તાડપત્ર અને ભોજપત્ર. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ, જેમાં તાડપત્ર એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તાડપત્ર એટલે શું? તો તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રત. અને ભોજપત્ર એટલે શું? તો હિમાલયમાં થતા ભૂજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ભોજપત્ર એટલે જે હિમાલયમાં વૃક્ષ થાય છે, શું નામનું? એનું વૃક્ષનું નામ ભુર્જ. યાદ રાખજો, હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રત, એટલે કે જે છાલ હોય છે એની ઉપર લખાયેલો છે. તાડના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ ઉપર. યાદ રાખજો, તાડમાં શું? તો એના પર્ણ ઉપર લખાય છે, અને ભુર્જ વૃક્ષ છે એમાં એની છાલ ઉપર લખે છે. આ હસ્તપ્રત લખતા તેમાંથી આપણને તેમની ભાષા
અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. આવી અનેક હસ્તપ્રતો મળી છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. એટલે કે તમે આના દ્વારા પ્રાચીન યુગના માનવી વિશે જાણી શકો છો. એમાં આપણે જોશું તો અહીંયા આપણને તાડ વૃક્ષનું પણ અને ભુર્જ નામના વૃક્ષની છાલ આપેલી છે. તમે જોઈ શકો છો કે અહીંયા તમને કોઈ એ સમયની લિપિમાં લખાણ લખેલું છે જે એ લોકોની માહિતી આપેલી છે અને જે આ છાલ છે જેની ઉપર આ પ્રમાણે લખવામાં આવતું. હવે આગળ જોશું બીજું તો આવી હસ્તપ્રતો તમને ક્યાં મળે. એટલે કે તમારે હવે હસ્તપ્રતો જોવી હોય કે ક્યાં છે તો આપણે જાણી શકીએ તો એમાં છે મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. એટલે કે આ જે હસ્તપ્રતો છે એમાં કઈ કઈ ભાષા છે તો સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષા. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર કે ભોજપત્ર પર મળી આવે છે. એટલે કે તમારે જાણવું હોય કે ભોજપત્ર ઉપર શું લખેલું હતું તો કવિતા, નાટકો, વાર્તા અને મહાકાવ્ય. તે પોથી સ્વરૂપે મળે છે જેમાં ધાર્મિક રીતરિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ અને પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આમાંથી આપણને રાજા વખતેની બધી માહિતી મળી આવે છે. આ લોકો શું કરતા તો જે જે ભોજપત્ર ઉપર કે તાડપત્ર ઉપર જે લખતા ત્યારબાદ એની પોથી બનાવતા. પોથી એટલે કે જેમ અત્યારે આપણે હાલમાં બુક આવે છે એવી રીતે લોકો પોથી બનાવતા અને ત્યાર પછી એના દ્વારા આપણે એને વાંચીને આપણા ઇતિહાસ વિશે જાણી શકીએ છીએ. બીજું છે અભિલેખો. અભિલેખ એટલે શું તો તમે નહીં માનો કે પહેલાંના સમયમાં શિલા એટલે કે મોટી પથ્થર હોય ને એની ઉપર પણ લખાણ લખતા. જોઈએ તો શિલાઓ અને પથ્થરો ઉપર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે. યાદ રાખજો, શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. ઘણીવાર તે ધાતુ પર પણ મળી આવે છે. રાજા પોતાના આદેશો શિલા ઉપર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા, એટલે કે પોતાના જે આદેશો આપવા હોય તો એ શિલા ઉપર કોતરાવી દેતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો ઉપર અંકિત કરાવી છે. એટલે કે એમના રાજ્ય વિશે, એમને કયા કયા પ્રદેશો જીત્યા, એટલે કે એમના વિજય વિશે, એમનો ધર્મ કયો, એમની સંસ્કૃતિ વિશે પણ એની ઉપર આપણને જોવા મળે. આવા શિલાલેખો અને અભિલેખો ઉપર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. એટલે કે સૌથી વધુ જે ટકી રહે લખાણ ઇતિહાસનું તો એ સાધન છે અભિલેખ. અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અશોક જે રાજા હતો એના શિલાલેખ ખૂબ જ જાણીતા છે. જે આપણને જુનાગઢ, તમે સાંભળેલું જ હશે નામ, જે જુનાગઢ જિલ્લો છે ત્યાં જુનાગઢ શહેરમાં ગિરનાર જે છે એની તળેટીની આગળ અશોકનો શિલાલેખ એક આ રીતનો આવેલો છે જે તમે જોઈ શકો છો. ત્રીજું છે તામ્રપત્રો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શું છે તામ્રપત્રો? તામ્ર એટલે તમને ખબર પડી જતી હશે કે તાંબાનું પત્ર. તો જોઈએ, તાંબાના પત્ર ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. તાંબાના પત્ર ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. અનેક રાજાઓ પોતાના વહીવટતંત્ર અને દાનની માહિતી તામ્રપત્ર ઉપર કોતરાવી છે. કઈ કઈ માહિતી? પોતાના વહીવટીતંત્ર અને દાનની માહિતી. ગુજરાતમાં આવા તામ્રપત્રો ઘણી બધી સંખ્યામાં આપણને મળી આવ્યા છે જેમાંથી રાજાના નામ,
તેના ધર્મ, વહીવટીતંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે. આવા તામ્રપત્રો ક્યાં ક્યાં છે તમારે જોવા હોય તો હાલમાં પણ તમે જોઈ શકો છો. તેમાં છે પેલું પાટણ હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, જે ઉત્તર ગુજરાતમાં છે. અમદાવાદમાં પણ છે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરામાં, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગરમાં, એટલે ચાર જગ્યાએ છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એક પાટણ હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, અમદાવાદની એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા, ત્રીજું ભોજે અધ્યયન સંશોધન વિદ્યાભવનમાં અમદાવાદમાં, અને ચોથું છે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર. અને સૌથી છેલ્લું છે ઇતિહાસ જાણવાના સાધનોમાં સિક્કા. હા વિદ્યાર્થી મિત્રો, સિક્કા પણ ઇતિહાસ જાણવાનું એક સાધન છે. કેમ તો જોઈએ તો સિક્કા પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે. સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, તેની સંસ્કૃતિ વગેરેની તથા તેના સમયની માહિતી મળે છે. એટલે કે સિક્કા ઉપર રાજાના નામ, તેમના ધર્મ, સંસ્કૃતિની છાપ જોવા મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદી, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઈસવીસન પૂર્વે, એના વિશે આપણે આગળ જોશું. તો ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના છે. તે સૌથી જૂના છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના ચાંદીના તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી મળે છે. આપણે સિક્કાઓ તમારે જોવા હોય તો આપણે જોઈએ તો આ રીતના સિક્કાઓ ઉપર એ લોકો પોતાનું રાજાનું નામ અથવા એમની છાપ, એમની કલા દર્શાવતા હતા. આ જો પંચમાર્ક સિક્કા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો તમને? ઓકે ચાલો આવજો.